હજુ પણ પહેરવા પડશે ગરમ કપડાં. 48 કલાક રાજ્યમાં કોલ્ડ વેવની સ્થિતિ સર્જાઈ શકે. આજે પણ રાજ્યભરમાં લોકોને હારથી જવતી ઠંડીનો અનુભવ થયો. ફેબ્રુઆરી મહિનો શરૂ થઈ ગયો છે, છતાં ઠંડીનું જોર ઘટવાને બદલે વધી રહ્યું છે. રાત્રે અને વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થયો. ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી ઠંડીનું પ્રમાણ ઘટવાનું શરૂ થઈ જાય છે. આ વર્ષે તો ફેબ્રુઆરી મહિનો અડધો પતવા આવ્યો અને ઠંડીનું જોર યથાવત છે. સૌથી વધુ ડીસામાં 6.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે નલિયામાં 7.4 ડિગ્રી તાપમાનનો પારો નોંધાયો. આ તરફ અમદાવાદમાં તાપમાનનો પારો ગગડીને 9.4 ડિગ્રી નોંધાયો, જ્યારે ગાંધીનગરમાં તાપમાનનો પારો ગગડીને 8.5 પર પહોંચ્યો. હવામાન વિભાગનું માનીએ તો રાજસ્થાન તરફથી ઠંડા પવન ગુજરાત તરફ આવતા તાપમાન ઘટ્યું. હજુ 2 દિવસ કોલ્ડ વેવ રહેશે, એટલે કે આગામી 2 દિવસ સુધી રાજ્યની પ્રજાને કાતિલ ઠંડીનો સામનો કરવો પડી શકે છે.